बोले तो खिल खिलाट। હાલો હું લઈ આવું હો. મને માર્યો લે, હાથ પગ ભાંગી નાખ્યા એવો માર્યો, હજી દુખે છે. કાંઈ વાંધો નહીં, પણ મેં પપ્પુ ડોનને કહી દીધું. તમે પપ્પુ ડોન તો છે ને આમ પાતાળમાંથી કાઢી ને લમધાર છે, એ તો ગયો જ છે. હવે મારો બેટો, મારો રૂમાલ ક્યાં ગયો? ઓહો હો, મારો રૂમાલ તો ઓલા પપ્પુ ડોન પાસે ભૂલાઈ ગયો. રૂમાલ વગર છે ને આપણાથી ડોન બોન ગીરી વસૂલી વસૂલી થાય નહીં. પેલા છે ને રૂમાલ લેતા આવું ને, રૂમાલ છે મારા દાદાની નિશાની હો, ને મારા દાદા પર દાદા લડાકુ છે ઓર ઉનકે અંદર સુરવીરો કા ખૂન બેતા હતા, એટલે છે ને રૂમાલ તો જરૂરી જ છે. હા હલો, તો બચ્ચા ભાઈ બોલે લગળ બગ્ગુ. જો ભાઈ, પેલા તું મારી વાત સાંભળી લે. તે જો મારા ભાઈના 1.5 કરોડ રૂપિયા ખાધા છે ને, એને આજે 3 વર્ષ થઈ ગયા છે, ને તું દેવામાં ન ધમતો હે. તું તારા મનમાં સમજો છો, તું ડોન હોય ને તો તારા ઘરનો. તને ખબર છે ને, હમણાં થોડીક વાર પેલા જ 2 માણસો તને મારીને વયા ગયા હતા વડલાની નીચે, એ મારા જ માણસો હતા. ને મારી વાત સાંભળી લે, જો તે મારા ભાઈના પૈસા ન દીધા ને તો તારું ખાનદાને ખાનદાન વેચી નાખીએ, સમજી ગયો. ને બીજી વાત સાંભળી લે, તને 1 જ દિવસનો ટાઈમ આપું છું પૈસા આપીને, જે બાકી તારે ને કતલ કરી નાખીશ. હા હલો હલો, હે એનું મતલબ એમ કે મારા માણસને 2 અજાણી વ્યક્તિ મારવા આવી હતી, એ બચ્ચા ભાઈના માણસો હતા, અને બચ્ચા ભાઈને એમ છે કે પપ્પુ ડોન હું નહીં ને મારો માણસ છે. ઓહો હે ભાઈ, આ તો મોટો ઘોટાળો થઈ ગયો. અને ઓમે ભાઈ, બચ્ચા ડોનના છે ને ભાઈ પાસેથી હે ને મેં 1.5 કરોડ રૂપિયા લીધા, એટલે કે 1.5 કરોડનું એના ભાઈનું કરી નાખ્યું. ગમે એમ કરીને બચ્ચા ડોનને મારા 1.5 કરોડ તો દેવા જ પડશે. ના ભાઈ, ના એમ કાંઈ થોડી, એને 1.5 કરોડ દેવાના હોય પપ્પુ ડોન જો. એક કામ કરું, આની પહેલાં મેં છે ને ધુલિયા ગામમાં જે કર્યું હતું ને એ જ મારે કરવું પડશે, કેમ કે ધુલિયા ગામમાં છે ને 3 કરોડનો મારી ઉપર કરજો થઈ ગયો હતો, અને અહીંયા છે ને 3 કરોડના કરજાથી બચવા હતું મેં જ મારા માણસને હલવાડીને ગામમાંથી ફરાર થઈ ગયો હતો. તો મારે અહીંયા પણ એ જ કરવું પડશે. અને એક કામ કરું, બચ્ચા ભાઈને એમ છે ને કે આ માણસ પપ્પુ ડોન છે, તો આ મારા જ માણસને હલવાડી અને છે ને આ ગામમાંથી ફરાર થઈ જાઓ, કેમ કે 1.5 કરોડ રૂપિયા તો મારી પાસે ઓલરેડી છે જ, પણ મારે છે ને બચ્ચા ભાઈ તને દેવા નથી. આવા જે મારા માણસને જો હમણાં કેમ ગેમ રમું ને એના ઉપર. એક કામ કરું, પેલા છે ને કહો કા બચ્ચા ભાઈને ફોન કરી લો. હલો બચ્ચા, તારી ખોખલી ધમકી હતી છે ને હું કાંઈ બીવાનો નથી, અને છે ને આ તો તારા માણસોએ છે ને પીઠ પાછળ વાળ કર્યો. તારા માણસો ખદડા છે ખદડા, તારા માણસોને ક્યાં સામેથી વાળ કરે તો ખબર પડે. અને પૈસાની તું વાત કરે ને, પૈસા તો દેવાના થતા જ નથી, તારાથી થતું હોય નહીં કરી લેજે. આ
બોલવામાં ધ્યાન રાખજે હો મારો ભાઈ તો એને શેર જ હતો પણ હું છે ને સવા શેર છું તને ખબર નથી હજી તા મારી ઉપર છે ને 34 મર્ડરનો કેસ આલે છે ને ધ્યાન રાખજે 35 નું તારું નો થઈ જાય એ એ એ રેવા દે તારા જેવા તો છે ને 575 મારા અંડર કામ કરે હા અને તારા જેવા છોકરાને તો છે ને પગની નીચે ધૂળની જેમ કચરી નાખો અને અમારો તો છે ને પેદાઈસી બાપ દાદાનો ધંધો છે વસૂલી કિડનેપિંગ ડકેટી ઓ ધ્યાન રાખજે ને તારામાં જેટલી ફોકજતો હોય ને બધી કાઢી નાખજે ને મને તો નથી લાગતું કે તારાથી પાપડે ભાંગે હો હા તો દમ હોય ને તો સામે આવ અને જો આજે મેં 35 નું મર્ડર ન કર્યું ને તો હું પડોશીની ઓલાદ નહીં તારે કઈ હવે ટેન્શન લેવાની જરૂર નથી અને આજના દિવસ માટે તારી છૂટી જા મોજ કર પણ છે ને તારે એક કામ કરવાનું છે કાલે છે ને ગલીના નાકે જવાનું છે અને ત્યાં છે ને તને બચ્ચાભાઈ મળવા આવશે પણ છે ને બચ્ચાભાઈને કાંઈ પણ એક શબ્દ બોલવાનો દે તો આવે ભેગી છે ને અને તારે મારવા માંડવાનું છે અને એની પાસેથી જેટલા રૂપિયા ખીચામાં નીકળે ને તારે કાઢી લેવાના છે અને લૂંટવાના છે બરાબર તારું કાલનું કામ હા એના બોલવા કા ના દઉં તારે નથી જોવાની મારે ને એનો પ્રશ્ન છે બરાબર તારે મેં તને કીધું ને એટલું તું કામ કર હા અને વધારે કાંઈ પણ થાય ને મારી નાખજે મર્ડર કરી નાખજે પછી ભલે તારું થઈ જાય કાંઈ નહીં હાલ હવે હું જાઉં છું અત્યારે ગલીના નાકે કેમ કે મારી ગર્લફ્રેન્ડ નો ફોન આવે છે તમારી કઈ ઓલી બબીતાનો લલિતાનો હાંજી આવશે બબીતા ને લલિતા ને પપીતા જાઓ જાઓ તમારો કોઈ એક નંબર મારા તું તમે લાગણી કેવી છે તમારી અરે તું તો મારો કલેજો છો કલેજો તને હલવાળું જ નહીં તમને આવા નતા ઈ થવા તમને આવા એક મારો બોસ છો એમ હાલ હવે હું ગલીના નાકે જાઉં છું ગર્લફ્રેન્ડ હારે વાત કરવા કાલ તારે ગલીના નાકે જવાનું છે સવારે હાલ આવજે હા એ હા હા ગલીના નાકે આવે આવે હાલો હવે છે ને ઓલા બચ્ચાને ફોન કરી દો બચ્ચાને હા હેલો પપ્પુ ડોન કેમ બીજો ને પાછી ફોન કરવો પડ્યો ને તારે અરે દીતો તો હું કોઈના બાપસી નથી હો ને મારી વાત સાંભળ બચ્ચુડા કાલે છે ને મારું બાંધવાનું જરાય મૂળ નહીં હોય એટલે અત્યારે તારામાં તેવળ ને તેવળ તોલા ગલીના નાકે આવી જાય હા હા અત્યારે જાઉં છું ને તારું ખાનદાન ના વિકી રાખ્યું ને તો મારું નામ પણ બચ્ચા ભાઈ નહીં જોઈ લેજે તું હલો આપણું કામ થઈ ગયું જરા જરા કિસમી 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 જરા જરા હલની 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 જરા જરા યે યે ઓલા એ પપ્પુ ડોન કે હાડો ખડડો નીકળો ખડડો પોટે બાધી નાખ્યો તેના માણસ ને મોકલી દીધો અહીંયા ઓલા પપ્પુ ડોન ઓલા એ પપ્પુડા તારે મારા ભાઈ ના 1.5 કરોડ રૂપિયા દેવાના થાય છે કે તને આજે ના આજે તારું 35 નું મર્ડર કરી નાખું બચ્ચા ડોન મને માફ કરી દો છે ને તમે ભલે મને ગન બતાડી મારો કાટલો પકડ્યો પણ મારા માળાનો કાટલો મૂકી દો એનો કાટલો પકડતો રહેતો તમારા તાકિયા તોડી નાખવાનો હા મારો માણસ તો મારા કરતા હોશિયાર નીકળો ભાઈ હવે મારો માણસ આ બચ્ચા ભાઈ પાસે મને માર ખવડાવે ને એ પેલા મારે છટકબારી કરવી પડશે આ ઉડ્યું ધૂડ્યું મારા ઉપર આવ્યું ભાઈ એક કામ કરું આ ગામ મૂકીને જોયો જાવ ભાઈ અહીંયા આપણું કામ નહીં હો ભાઈ છટકૂટ પડશે ગમે એમ કરીને બોલ મારી દેવાને કરી રાખું 35 નું મને બોલ તું જલ્દી અરે તારી આવી
આવી બંદૂક નો કઈ ના આવ્યો, મારા માળા માં છે ને કુદરતી આવી જાદુગરી તાકાત છે કે તું એને ગમે આવી બંદૂક માર ને ગોલી આર પાર થઈ જાય પણ મારા માળા ને કઈ ના થાય. જો માર માર જો હે ગોલી મારી દઉં ને માર માર મારી દઉં ને ગોલી મારી દઉં ને ગોલી એ ઉભો રે તું. અરે બચ્ચા ભાઈ તમે ક્યાં ભાગો છો, જવા દો ને એને. હવે છે ને આત્યા પપ્પુ ડો તમારો માળા તમારાથી બી ગયો. હું બસ હે તું મારાથી બી ગયો, તું બી ગયો મારાથી બચ્ચાથી તું બી ગયો. ઈજ મારા માટે ખુશીની વાત છે કે તું મારાથી બી ગયો. તારે ડોટ કરો